આપમાં જોડાયા બાદ ઈસુદાન ગઢવી જૂનાગઢની મુલાકાતે આવ્યા હતા. બોડી સંખ્યામાં હાજર રહેલા કાર્યકર્તાઓ વચ્ચે ઈસુદાને હુંકાર કર્યો હતો કે પરિવર્તન જ લોકોને પડતી હાલાકીનો ઉપાય છે. आम आदमी पार्टी ना सक्रिय थवानी साथे ज गुजरात ना राजकारण मा गरमावो आव्यो छे. गुजरात ना घणा जिल्ला अने तालुका मा थी लोको आप मा जोड़ाई रह्या छे. जूनागढ़ मा पण युवानो दिवसे ने दिवसे वधु जोड़ाई रह्या छे. प्रजाने पड़ती हालाकी ना मामले रोड रस्ता गटर जेवी सुविधाओ ना अभाव ने कारणे रजूआतो तेमज आवेदन पत्रो अपाई रह्या छे. त्यारे आप मा जोड़ाई ने राजकारण इतिहास ने बदलवा ઈશુદાન ગઢવી आप मा जोड़ाया छे. त्यारे पहली वार जूनागढ़ मुलाकाते आव्या हता. ઈશુદાન ગઢવી जणाव्युं हतुं કે જનતાએ મને બહુ પ્રેમ આપ્યો છે. 15-16 વર્ષની પત્રકાર તરીકે વિચાર્યું ન હતું કે હું સ્ટેજ પર હોઈશ. એક પત્રકાર તરીકે લોકોને લાભ અપાવી શકું એવો જ પ્રયાસ કર્યો છે. એક સમય એવો પણ આવ્યો જ્યારે વાલીઓ, વેપારીઓ, ખેડૂતોના મુદ્દા પર ચર્ચા કરી વ્યક્તિ જેવો હોય એવો જ હોવો જોઈએ. મને લાગ્યું કે બમણી મહેનત કરવી પડશે, જેથી મેં રાજકારણમાં આવવાનું નક્કી કર્યું કે હવે પ્રજાનું શું થશે તેવી પીડા થતી, સાથે જ સિસ્ટમની ગંદકી દૂર કરવા માટે રાજનીતિમાં ઉતરવું પડ્યું હોય. ગુજરાતનો ઇતિહાસ બદલવા જઈ રહ્યા છીએ ત્યારે વધુમાં વધુ લોકો આપમાં જોડાય અને કોંગ્રેસ હોય કે ભાજપ, હવે એનાથી છુટકારો મેળવવા સૌ સાથે મળીને રાજનીતિની ગંદકી દૂર કરીએ. કારણ લોકો હવે ત્રાહિમામ પોકારી ગયા છે. જી મિત્રો, આજે જૂનાગઢમાં આવવાનું થયું છે. જૂનાગઢમાં આમ આદમી પાર્ટી કાર્યકર્તાઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો. જૂનાગઢના નાગરિકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો. અલગ અલગ જિલ્લાઓમાંથી પણ મિત્રો બધા આવ્યા છે. જૂનાગઢના પ્રવાસ દરમિયાન આજે એક જિલ્લા પંચાયતના અપક્ષ ઉમેદવાર સહિત 100 જેટલા આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. એનો મને ખૂબ જ આનંદ છે. આમ આદમી પાર્ટીમાં જે રીતે અત્યારે સારા લોકો સામેથી આવી રહ્યા છે, કમિશન નહીં પરંતુ મિશનવાળા લોકો જ્યારે આવી રહ્યા છે, ત્યારે મને આશા છે કે ગુજરાતમાં જે પરિસ્થિતિ અહંકારી અને ભ્રષ્ટાચારી સરકારે બનાવી છે, તે સરકારને ઉખેડી ફેંકવા માટે ગુજરાતની જનતા કટિબદ્ધ છે. જે રીતે આજે કેટલાય સમાજના આગેવાનો પણ જોડાયા છે, સામાજિક આગેવાનો જોડાયા છે, વિવિધ સંગઠનોમાંથી પણ જોડાયા છે, જેનો મને એટલા માટે આનંદ છે કે એક સારી લડાઈમાં, એક ઈમાનદાર લડાઈમાં સારા આખું ગુજરાત ધીરે ધીરે જોડાઈ રહ્યું છે. વનરાજ ચૌહાણ, લાઈવ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ.